રોડ પર ફૂટપાથની બાજુમાં રહેતા શ્રમજીવી પરિવારની ની ત્રણ વર્ષની બાળકી મંગળવારે સવારે અજાણ્યા મહિલા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે બાળકી ભૂસાવળ રેલવે સ્ટેશન પાસેથી રિક્ષા ચાલકની ની સમય સૂચકતા પ્રમાણે મળી આવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મહેસાણા જિલ્લાના મોઢેરા ગામનું વતની પપ્પુ ધનજી દેવીપૂજક સુરતમાં વરાછામાં લંબે હનુમાન રોડ પર શ્રી ગોવર્ધનજી બેઠક હવેલી મંદિર સામે જાહેર રોડ પર ફૂટપાથ પર રહે છે પરિવારમાં પત્ની ઉપરાંત સાત વર્ષનો દીકરો રવિ અને ત્રણ વર્ષની દીકરી પૂજા છે પપ્પુ ભંગારની ફેરી મારે છે પત્ની પણ મજૂરી કરે છે મંગળવારે સવારે ચાર વાગે પૂજા રડવા લાગી હતી ત્યારે તેને ચાર પાપડી ખવડાવી સોડાવી દીધી હતી ત્યાર બાદ 5 વાગે રવિ જાગ્યો અને તેને પણ ખાવાનું માંગ્યું હતું ત્યારે પૂજા ત્યાં ન હતી તેથી 4 થી 5 વાગ્યા દરમિયાન ગમે ત્યારે કોઈ અજાણ્યો પૂજાનું અપહરણ કરી ગયું હતું સવારે પપ્પુએ વરાછા પોલીસને જાણ કરી હતી વરાછા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ અપરાધનો ગુનો દાખલ કર્યો છે વરાછા પોલીસ ઉપરાંત કાપુદરા સરઠાણા પોલીસની ટીમો પૂજાને શોધવામાં લાગી છે બનાવ બન્યો તેની આસપાસ કોઈ કેમેરા નથી જો કે કિલોમીટર દૂર એક સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ મહિલા દેખાય છે તેની પાસે નાનું બાળક છે તેથી પોલીસ ને શંકા છે કે તે જ મહિલા પૂજાનું અપહરણ કરી ગઈ હશે મોડી રાત સુધી પૂજા નો કોઈ સગડ મળ્યા નથી મયુર ટેલર સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત